हेलो दोस्तों, हमारी चैनल में आपका स्वागत है। सो फ्रेंड्स, आज आप शू जोशू तो जुओ, स्वाध्याय 5.3 नो स्टार्टअप आपीशू अने एना एक बे अने त्रण चार दाखला सुधी आपणे फिनिश करीशू। सो फ्रेंड्स, जुओ आपणे शुरुआत करीए 5.3 नो पहलो दाखलाथी। तो जुओ मित्रों, आपणे अत्यार सुधी शू करता था અત્યાર સુધી શું કરતા હતા? તો ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી આવું આપણને વિધેય આપતું હતું કે જુઓ વાય બરોબર એફ ઓફ એક્સ, આવું કોઈ વિધેય આપતા હતા અને પછી એનું વિકલિત કરી દેતા હતા। કેવું? ધારો કે ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ સમથિંગમાં ખબર પડી। પણ અહીંયા આગળ શું આપ્યું છે? અહીંયા આગળ ઇક્વેશનના ફોર્મમાં આપ્યું છે, તો શું કરીશું? તો ફ્રેન્ડ્સ, મેં આની આગલી વિડીયોમાં બતાવેલું જ છે એકદમ ડિટેલમાં કે આવું જો ઇક્વેશન હોય તો આપણે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરી શકીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો જુઓ આપણે અહીંયા આજે 5.3 નો પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ। તો જુઓ, પહેલાં તો શું કરવાનું? ડીવાય બાય ડી એક્સ શોધવાનું છે, મતલબ કે આપણે શું એક્સની પ્રત્યે વિકલિત લેવાનું છે। તો ચલો પહેલાં આપણે શું કરીએ, એક્સ પ્રત્યે પહેલાં તો વિકલિત લઈ લઈએ બંને બાજુ। તો જુઓ, પહેલાં તો લખી દઈએ કે એક્સ પ્રત્યે વિકલિત લેતા, મતલબ કે આપણે શું કરવાનું, બંને બાજુ આ જે છે ઇક્વલ ટુની બંને બાજુ એક્સ પ્રત્યે વિકલિત લેવાનું, મતલબ કે ડીવાય બાય ડી એક્સ। જુઓ અહીંયા આગળ ડી બાય ડી એક્સ 2x + 3y, ખબર પડી। જુઓ, મેં ડી બાય ડી એક્સ 2x + 3y, હવે આ બાજુ પણ આવશે ડી બાય ડી એક્સ શું સાઇન એક્સ સાઇન એક્સ। તો મિત્રો, આપણે જુઓ આ શું થઈ ગયું, આ આવડું આ તો આપણું સૂત્ર જ થઈ ગયું। ડી બાય ડી એક્સ સાઇન એક્સ નું શું થઈ જશે? કોસ એક્સ થઈ જશે। સો આપણે મેં લખી દીધું પહેલેથી જ, સાઇન નું શું કોસ એક્સ થઈ ગયું। હવે જુઓ આપણે શું કર્યું, આ ડી બાય ડી એક્સ પહેલાં તો હું આ 2x ને આપું, જુઓ આમ 2x ને આપવાનું અને પછી 3y ને આપવાનું। તો ચલો આપણે આપી દઈએ, જુઓ ડી બાય ડી એક્સ 2x ને પહેલાં તો મેં આપ્યું, હવે શું 3y ને આપીએ? તો ચલો ડી બાય ડી એક્સ 3y, મેં 3y ને આપી દીધું। હવે જો આપણે શું કરીએ, આ જે 2 છે તો કોન્સ્ટન્ટ કહેવાય એટલે હું બહાર કાઢી લઉં। તો ચલો 2 ડી બાય ડી એક્સ એક્સ ઇમ્પ્લાય શું કરું છું, જુઓ 2 અહીં 2 તો મેં બહાર કાઢી લીધા, જુઓ પછી જે રહ્યું ડી એક્સ બાય ડી એક્સ ડી એક્સ બાય ડી એક્સ, પછી પ્લસ અહીંક આ 3 કોન્સ્ટન્ટ છે એટલે હું બહાર કાઢી લઉં, એટલે 3 ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ જુઓ કોસ એક્સ તો આપણે એવાને એવા જ મેં લખી દીધા છે। હવે તમે જુઓ આ એક્સનું એક્સની સાપેક્ષે 1 થઈ જશે, સો અહીંયા આગળ આપણે અહીંયા આગળ શું આવશે, 1 આવશે 2 1 + 3 ડીવાય બાય ડી એક્સ કોસ એક્સ, બીજું બધું જ મેં એવું ને એવું લખી નાખ્યું છે। હવે શું કરું, આ જે 2 છે ને એને હું પેલી બાજુ લઈ જાઉં, આ 2 ને હું પેલી બાજુ લઈ જાઉં તો શું થશે, તો ડી અહીંયા 3 રહે 3 ડીવાય બાય ડી એક્સ કોસ એક્સ, અને આ 2 ને હું પેલી બાજુ લઈ જાઉં એટલે -2 થાય, અને આ 3 ને જે છે ને એને હું આ નીચે લઈ જાઉં, 3 ને હું નીચે લઈ જાઉં, તો જુઓ ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ -2/3। સો ફ્રેન્ડ્સ, આપણે જે શોધવાનું હતું ડીવાય બાય ડી એક્સ એ અહીંયા આગળ જુઓ શોધવાનું હતું એ મળી ગયું છે। સો ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું, આવા જે ઇક્વેશનવાળા પૂછાય ને ઇક્વેશનવાળા, એ મતલબ કે ઇક્વેશન હોય અને એવું એમાં તમને કહ્યું હોય કે એક્સ પ્રત્યે ધારો કે વિકલિત શોધવાનું કહ્યું હોય, તો તમારે આવી રીતે સોલ્વ કરવાનું, બંને બાજુ વિકલિત આપવાનું, પછી પહેલાં તો જેનું સૂત્રના ફોર્મમાં થતું હોય એ કરી દેવાનું, અને પછી નિયમો વાપરી અને આગળ ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવી દેવાનું એટલે આપણો આન્સર મળી જાય, ખબર પડી ફ્રેન્ડ્સ? તો જો આપણે 5.2નો બીજો દાખલો જોઈએ। તો જુઓ મિત્રો, આપણે હવે સ્ટાર્ટ કરીએ 5.3નો બીજો દાખલો। તો જુઓ અહીંયા આપ્યું છે 2x + 3y ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય, તો આપણને હવે તમને ખબર જ છે આવું જે ઇક્વેશનના ફોર્મમાં આપ્યું હોય તો શું કરવાનું, બંને બાજુ વિકલિત કરી દેવાનું। તો મિત્રો, આપણે આના જેવું જ આપણે ફોલો કરવાનું છે। તો ચલો, મેં આપણે શરૂઆત ક્યાંથી કરી હતી, એક્સ પ્રત્યે વિકલિત લે ત્યાંથી કરી હતી, તો ચલો આમાં પણ એવી જ રીતે કરવાનું। તો ચલો એક્સ પ્રત્યે
विकलित लेता। હવે આપણે શું કરવાનું, આપણે આ જે ઇક્વલ ટુ છે ને એની બંને બાજુ dy/dx લખવાનું અને બંને બાજુ x પ્રત્યે વિકલિત કરવાનું। તો જો હું પહેલા તો આ બાજુ કરું પછી આ બાજુ કરું, તો જો dy/dx 2x+3y dy/dx sin y। સો ફ્રેન્ડ્સ હવે તમે જુઓ તો પહેલા આ તો તમને શેના જેવું લાગશે, આ તમને એવું લાગે છે સૂત્ર જેવું? ના ફ્રેન્ડ્સ, મેં તમને પહેલા પણ કહેલું, જો અહીંયા આ એક્સ અને જો અહીંયા આગળ એક્સ, આ બંને જો સમાન હોય, સાઈન નો થીટા અને આ બંને સમાન હોય તો જ આપણે આપણે સૂત્ર વાપરી શકીએ। આ જો હું તમને અહીંયા બતાવું આપણું સૂત્ર શું હતું, એ પહેલા લખી નાખે જુઓ, dy/dx સાઈન એક્સ, આવું આપણે સૂત્ર હતું। હવે એનું શું થઈ જાય, કોસ એક્સ, આવું થઈ જતું હતું। તો જો અહીંયા એક્સ હોય તો અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ એક્સ હોય અને સાઈન નો થીટા એક્સ હોય તો જ આપણું સૂત્ર વાપરી શકીએ। પરંતુ અહીંયા જો અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે અને સાઈન નો થીટા વાય છે તો શું કરવાનું? તો ફ્રેન્ડ્સ આપણે આમાં ચેઇન રૂલ વાપરવાનો, ચેઇન રૂલ વાપરવાનો। પહેલા તો જો આ બંને ફંક્શન છે, આ સાઈન અને આ વાય, એ બંને ફંક્શન ભેગા છે, તો પહેલા તો સાઈન નું કરવાનું ને પછી વાય નું કરવાનું। તો સાઈન નું શું થઈ જશે, જુઓ અહીંયા સાઈન નું આપણે કોસ થઈ જાય, આની પછી જુઓ સાઈન નું કોસ થઈ ગયું, તો આપણે લખી દઈએ કોસ વાય, આ સાઈન વાય નું કોસ વાય થઈ ગયું, ઓ સાઈન ને આપણે દબાઈ દઈએ, જુઓ દબાઈ દીધો, ઓ વાયનું શું થઈ જાય, તો dy/dx। ખબર પડી ફ્રેન્ડ્સ, ચેઇન રૂલ વાપરવાનો છે। હવે જો આ બાજુ આવતારો dy/dx 2x/3y, મેં શું કર્યું, આ જે dy/dx છે એ પહેલાં 2x ને આપ્યો અને પછી 3y ને આપી દીધો। હવે જો આ જો 2 છે ને એ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટને હવે બહાર કાઢી લો, સો 2dx/dx પ્લસ અહીંયા 3 પણ કોન્સ્ટન્ટ છે એટલે બહાર કાઢી લો, 3dy/dx dy/dx। હવે તમે જો આ dx નું x ની સાપેક્ષે 1 થઈ જાય એટલે અહીંયા શું 2 અને એનું 1 થઈ જશે પ્લસ 3dy/dx। હવે તમે જુઓ આ જે અહીંયા જે કોસ વાય dy/dx છે ને એનું આ બરાબરની આ બાજુ લાવી દો, બરાબરની આ બાજુ લાવી દો એટલે માઇનસ થઈ જાય, તો ચલો માઇનસ કોસ વાય dy/dx = 0 થઈ જશે। સો હવે શું કરીએ, આ dy/dx ને આ dy/dx આપણે કોમન કાઢી લઈએ, આ બંનેમાંથી આપણે શું કરીએ, dy/dx કોમન કાઢી લઈએ, તો ચલો dy/dx, ચલો મેં આ 3માંથી કોમન કાઢ્યા એટલે અહીંયા તો સોરી આમાંથી કોમન કાઢ્યા તો શું 3 એકલા વધે તો મેં અહીંયા લખી દીધા, પછી માઇનસ આમાંથી હું કોમન કાઢું dy/dx તો શું વધે, કોસ વાય એકલા વધે, તો પછી માઇનસ કોસ વાય એકલા મેં લખી દીધા = હવે જો આ 2 ને શું કરું, હું પેલી બાજુ લઈ જાઉં, આ 2 ને પેલી બાજુ લઈ જાઉં એટલે માઇનસ 2 આવું થશે બસ। તો મિત્રો આપણો જવાબ આવી ગયો, ખાલી શું કરવાનું, આ 3 cos y છે એને છેદમાં લઈ જવાના। તો જુઓ dy/dx −2 3 cos y આપણો જવાબ આવી ગયો। સો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ 5.3 નો ત્રીજો દાખલો, તો જુઓ ax + by² = cos y આપણને આવું આપેલું છે, તો ચલો આપણે પહેલા તો વિકલિત કરીએ બંને બાજુ, તો ચલો એક્સ પ્રત્યે વિકલિત લેતા, એક્સ પ્રત્યે વિકલિત લઈ લઈએ બંને બાજુ, તો ચલો dy/dx હવે આ જે છે ને આખા કૌંસમાં હું લખું છું, જુઓ ax + by² = dy/dx cos y ખબર પડી ફ્રેન્ડ્સ। હવે જો પહેલા તો આપણે આનું સોલ્યુશન શોધીએ, તો જુઓ મિત્રો આપણે આગળ મેં તમને બતાવ્યું એ જ પ્રમાણે, જો એમ કે થીટા અને વિથ રિસ્પેક્ટ ટુ જે હોય ને એ સેમ હોય ને તો જ આપણું સૂત્ર એપ્લાય કરી શકાય, પરંતુ અહીં શું છે અલગ અલગ છે તો શું કરવાનું, તો ચેઇન રૂલ વાપરવાનો। તો જુઓ આપણે અહીં ચેઇન રૂલ વાપરીએ, તો ચલો કોસ વાય નું શું થઈ જાય, અહીંયા જો બે વિધેય અલગ અલગ છે, કોસ અને વાય બંને અલગ અલગ છે, તો પહેલા કોસ નું કરીએ, કોસ નું શું થઈ જાય, માઇનસ સાઈન વાય થાય,
કોસનું માઇનસ સાઇન વાય થાય, હવે કોસનું કામ પતી ગયું એટલે હું ચાલો હું એને દબાઈ દઉં, હવે વાયનું ડીવાય બાય ડીએક્સ થશે, ડીવાય બાય ડીએક્સ. સો ફ્રેન્ડ્સ આ જે ઇઝ ઇક્વલ ટુની આ બાજુ હતું એ તો આપણે પતી ગયું. હવે આ બાજુની વાત કરીએ તો જુઓ અહીંયા આગળ આ જે એ છે એ તો કોન્સ્ટન્ટ છે એટલે એનો એનું એ જ રહેશે. અને જો આ ડીવાય બાય ડીએક્સ હું આને આપું, આ ડીવાય બાય ડીએક્સ હું આને આપું એટલે જો એ તો કોન્સ્ટન્ટ રહે અને ડી એક્સ બાય ડીએક્સ થશે આગળનાની જેમ, ડી એક્સ બાય ડીએક્સ એ વન થઈ જશે. તો આપણે જોડે લખ્યું વન પછી પ્લસ. હવે શું કરવાનું જુઓ મિત્રો, આ જે પહેલાં તો મેં હે ને આને આપ્યું ને પછી હવે આ બીજાને આપીએ. જુઓ ડી બાય ડીએક્સ, તો ચલો બી તો કોન્સ્ટન્ટ એટલે હું બહાર લખું, કોન્સ્ટન્ટ મેં બહાર લખ્યો, ડી બાય ડીએક્સ વાય સ્ક્વેર. ખબર પડી ફ્રેન્ડ્સ, મેં થોડુંક સ્ટેપ અહીં આગળ કટ કર્યું છે, અહીં આગળ ડીએક્સ બાય ડીએક્સ આવે એની જગ્યાએ મેં વન કરી દીધું છે. તો જુઓ એ પ્લસ બી, હવે આપણે શું કરવાનું અહીં આગળ જુઓ, અહીં આગળ આ સેના જેવું દેખાય છે, એક્સ રેસ ટુ એન જેવું દેખાય છે. તો પહેલાં એવી રીતે સોલ્વ કરીએ, તો ચલો વાય સ્ક્વેર છે તો શું થશે, ઘાત આગળ આવશે એટલે ટુ વાયની એક ઘાત થશે. હવે ટુનું કામ પતી ગયું એટલે જો હું ટુને દબાઈ દઉં, હવે જો એક્સ વાય રહ્યા હવે વાયનું શું થઈ જશે, ડીવાય બાય ડીએક્સ થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન વાય ડીવાય બાય ડીએક્સ. હવે તમે શું કરવાનું કે જુઓ ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવી દો એટલે જવાબ મળી જાય. તો ચલો પહેલાં તો હું આ માઇનસ વાળું જે આખું છે એને આ બાજુ લાવી દઉં. તો એ પ્લસ બી ટુ વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઇન વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે જો આ કોન્સ્ટન્ટ છે એને ઉપર બાજુ લઈ જાઉં એટલે શું માઇનસ એ થઈ જશે, તો માઇનસ એ. અને જો આમાંથી ડીવાય બાય ડીએક્સ છે ને એ કોમન લઈ લો, ડીવાય બાય ડીએક્સ મેં કોમન લઈ લીધા તો શું વધે, તો આમાં ડીવાય બાય ડીએક્સ કોમન લઉં તો શું વધે, ટુ વાય બી એવા વધે. તો ટુ વાય બી પછી પ્લસ આમાંથી હું ડીવાય બાય ડીએક્સ કોમન લઈ લઉં તો શું વધે, તો સાઇન વાય એવા વધે. તો ચલો સાઇન વાય. હવે આપણે શું કરવાનું, જે આ છે એ હું છેદમાં લઈ જાઉં એટલે આપણો જવાબ આવી જાય. ખબર પડી ફ્રેન્ડ્સ, આપણે એને આ જે છે ને એને હું છેદમાં લઈ જાઉં. તો જુઓ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ અપોન ટુ વાય બી પ્લસ સાઇન વાય. સો ફ્રેન્ડ્સ આ આપણો જવાબ આવી ગયો. તો જુઓ મિત્રો, હવે આપણે ચાલુ કરીએ 5.3 નો ચોથો દાખલો. સો ફ્રેન્ડ્સ હવે આપણે સ્ટાર્ટ કરીએ 5.3 નો ચોથો દાખલો. તો જુઓ મિત્રો, આમાં પહેલાં આપણે શું કરીશું, તો જે આ વાય છે ને વાય એનું આ બરાબરની પેલી બાજુ લઈ જઈશ, આ વાયને હું પેલી બાજુ લઈ જઈશ કારણ કે એકદમ સિમ્પલ સોલ્યુશન થઈ જાય એટલા માટે. તો ચલો હું આ બરાબરની પેલી બાજુ લઈ જાઉં. તો જુઓ અને આ બાજુ લઈ જાઉં તો શું થાય, માઇનસ વાય થઈ જાય. તો ચલો માઇનસ વાય પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ આવું થશે. હવે આપણે વિકલિત આપી દઈએ એક્સ પ્રત્યે વિકલિત. તો ચલો એક્સ પ્રત્યે વિકલિત લેતા આપણે બરાબરની બંને બાજુ વિકલિત લેવાનું છે. સો ફ્રેન્ડ્સ જુઓ, ડી બાય ડીએક્સ માઇનસ વાય પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ટેન એક્સ આવું થશે. હવે જુઓ આ ટેન એક્સનું શું થશે, આ સૂત્ર જ છે. જુઓ મેં તમને આગળ અહીંયા જે બતાવ્યું હતું એમ એવું નહીં થાય. જુઓ આ થીટા જુઓ અલગ અલગ છે ને, આ એક્સ અલગ છે, અહીંયા જો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એ અલગ છે અને અહીંયા વાય, એક્સ અને વાય બંને અલગ અલગ છે. પરંતુ અહીંયા જુઓ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે અને એનો થીટા પણ એક્સ છે, મતલબ કે આપણું સૂત્ર જ છે. તો આપણા સૂત્ર પ્રમાણે અહીંયા શું થશે, તો જુઓ ટેન એક્સનું શું થશે, સેક સ્ક્વેર એક્સ આવું થશે ટેન એક્સનું, આપણું સૂત્ર જ છે. તો ચલો હવે આ બાજુ જોઈએ. તો ચલો આ ડી બાય ડી એક્સ હું પહેલાં આને આપું, પછી જુઓ પહેલાં તો હું આને આપું, એક એક કરીને આગળ વધીએ. તો ચલો પહેલાં આને આપું, તો શું થશે, માઇનસ માઇનસ નિશાની હોય ને બહાર કાઢી લઉં, માઇનસ ડી બાય ડી એક્સ વાય પછી પ્લસ. હવે જુઓ શું કરવાનું, આ જે છે ડી બાય ડી એક્સ હે એ હવે આને આપવાનું એક્સ વાયને. તો ચલો ડી બાય ડી એક્સ હું આપું એક્સ વાયને,
પછી પ્લસ, પછી શું કરવાનું, આ ડી બાય ડીએક્સ હું આ વાય સ્ક્વેરને આપી દઉં, વાય સ્ક્વેરને. તો ચલો ડી બાય ડીએક્સ વાય સ્ક્વેર. સો ફ્રેન્ડ્સ આપણે નીચેના સ્ટેપમાં લખીએ, તો જુઓ આ જો આ માઇનસ છે એટલે માઇનસ ડીવાય બાય ડીએક્સ, પછી પ્લસ. હવે આપણે શું કરીશું, જુઓ આ જે છે ને ડી બાય ડીએક્સ એક્સ વાય, તો આપણે એ નિયમ વાપરીશું. એ પહેલું વિધેય બીજાનું વિકલન વત્તા બીજું વિધેય પહેલાનું વિકલન, આવી રીતે જુઓ. જો પહેલું વિધેય એટલે એક્સ, હવે બીજાનું વિકલન એટલે ડીવાય બાય ડીએક્સ, પછી વત્તા બીજું વિધેય વાય, અને પહેલાનું વિકલન એટલે ડીએક્સ બાય ડીએક્સ. ખબર પડી ફ્રેન્ડ્સ? એવી જ રીતે જુઓ, પછી પ્લસ અહીંયા કશું કરીશું. જુઓ આ ડી બાય ડીએક્સ વાય સ્ક્વેર એને આપણે કેવી રીતે કરીશું, તો જુઓ અહીંયા આપણે કરેલું જ છે. જો ડી બાય ડીએક્સ વાય સ્ક્વેર એના જેવું જ છે બેઠું. જુઓ ઘાત આગળ હશે, પછી એ ઘાત ઓછી થશે, અને પછી શું લખાશે અહીંયા આગળ, આ ટુ ટુનું કામ અહીંયા પતી ગયું, ઘાત આગળ ને એક ઘાત ઓછી વાળું. પછી શું આવે વાયનું ડીવાય બાય ડીએક્સ, તો આ જ બેઠી વસ્તુ અહીંયા આવી જશે. તો ચલો હું લખી નાખું, ટુ વાય રેસ ટુ વન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર એક્સ. સેક્સ સ્ક્વેર એક્સ તો આપણે હતા એના એ લખી દીધા. તો હવે જુઓ માઇનસ ડીવાય બાય ડીએક્સ પ્લસ, આ પછી આ કહું શું કાઢી નાખું, એક્સ ડીવાય બાય ડીએક્સ, પછી પ્લસ આ જુઓ આ ડી બાય ડીએક્સ બાય ડીએક્સ શું થઈ જાય, વન થઈ જશે. સો અહીંયા આવશે વાય વન, પછી પ્લસ ટુ વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર એક્સ, આવું થઈ જશે. તો જુઓ મિત્રો હવે શું કરીશું, જો આ વાય છે ને વાય એનું બરાબરની પેલી બાજુ લેજો, બરાબરની પેલી બાજુ, તો શું થઈ જશે માઇનસ વાય થાય. તો ચલો ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર એક્સ, તો આપણે બરાબરની આ બાજુ હતા જ, અને બીજું શું લાવે, જો આમ વાયને હું આ બાજુ લઈ જાઉં એટલે માઇનસ વાય થઈ ગયા. હવે જે ત્રણ વસ્તુ રહી, આ ત્રણ વસ્તુ રહી, જુઓ આ એક બે અને આ ત્રણ, ત્રણે ત્રણમાંથી જુઓ ડીવાય બાય ડીએક્સને હું કોમન કરી લો. તો જુઓ ડીવાય બાય ડીએક્સ, હવે જુઓ હું કોમન કરી લો, તો જુઓ અહીંયા આગળ માઇનસ વન થશે, માઇનસ વન અહીંયા આગળ ડીવાય બાય ડીએક્સ કોમન કરી લો એટલે આ માઇનસ વન રહે, પછી પ્લસ અહીંથી હું કોમન કરી લો એટલે એક્સ રહે, પછી પ્લસ અહીંથી હું કોમન કરી લો એટલે શું ટુ વાય રહે, ટુ વાય. બસ તો મિત્રો આપણો જવાબ આવી ગયો. શું કરવાનું, જો આ છે ને એ સ્ટેપને નીચે લખી દેવાનું, બરાબરથી નીચે લખી, મતલબ કે ડીવાય બાય ડીએક્સને સૂત્ર કરતા બનાવી દેવાનું. તો ચલો ડીવાય બાય ડીએક્સને આપણે સૂત્ર કરતા બનાવી દઈએ. તો જુઓ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ વાય, અને આને છેદમાં લઈ જઈએ. તો જુઓ ગુણાકાર હોય ને એટલે આપણે છેદમાં લઈ જવાય. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ માઇનસ વન પ્લસ એક્સ પ્લસ ટુ વાય. સો ફ્રેન્ડ્સ આ આપણો આન્સર આવી ગયો. તો જુઓ મિત્રો આપણે ચારે ચાર દાખલા મેં ગણેલા છે, એમાં એક જ ટેકનિક વાપરવાની છે. જુઓ વિકલન આ જે ઇઝ ઇક્વલ ટુ છે એની બંને બાજુ વિકલિત લગાડી દેવાનું. જો મેં આપણે અહીંક લખ્યું એ જ પ્રમાણે, જુઓ ચારે ચાર દાખલામાં એક જ ટેકનિક વાપરવાની છે, અને હવે પછીના જે ચારે ચાર દાખલા આવે એમાં પણ આ જ ટેકનિક વાપરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ આજનો વિડીયો આપણે અહીં ફિનિશ કરીએ.